નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અમારી ઋષિ ચિંતન ચેનલમાં ફરી એકવાર આજ હું તમને એક કહાણી સંભળાવીશ. અભિમાન ન હોય તો છે સાચી સેવા. તે વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો તો ખરેખર આનંદ આવશે. આદિત્યના શરીર પર થોડા ફાટેલા અને જૂના વસ્ત્રો હતા, જે સંભવત છેલ્લા ઘણા દિવસોથી ન ધોવાયને કારણે અત્યારે મેલા પણ દેખાઈ રહ્યા હતા. પગમાં પહેલાં જૂતાઓની સ્થિતિ શરીરના કપડાં કરતાં પણ વધારે ખરાબ હતી. ઘણી વખત સાંધવા છતાં પણ તેની સ્થિતિ ચિથરાયેલા હતી. તેના ચહેરા પર પ્રસન્નતા હતી અને આંખોમાં તેજ હતું. ઉંમર ભલે ને અત્યારે તેમની 80 વર્ષની થઈ રહી હતી, પરંતુ સુસ્ત ફૂર્તિ એજ 50 વર્ષ પહેલાંની હતી. ઉંમર વધારાની અસર તેમના શરીર પર થોડી ઘણી જરૂર થઈ હતી, પરંતુ અંતર્મનમાં તેમના અલગ આનંદનું ઝરણું બનેલું હતું. એનાથી પ્રભાવથી તેઓ સદા મસ્ત રહેતા હતા અને નિત્ય કર્મ કર્યા પછી પણ થાકતા ન હતા. આદિત્યના જીવનનો મુખ્ય ઉદ્દેશ માનવતાની સેવા કરવાનો હતો. તેઓ સેવા ધર્મને પ્રેમના માર્ગ માનતા હતા. ક્યાંક પણ તેઓ કોઈકની પીડાને અનુભવ કરતા હતા તો ત્યાં રોકાઈને તેમના નિવારણમાં લાગી જતા હતા. આના લીધે આજે જ્યારે તેઓ એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા, તેની આગળ પાછળ ભેટ ચાલતી રહી હતી. આ ભેટ આદિત્યની ચારેય બાજુથી ઘેરી લીધા હતા. આ ભેટ યુવાનોનો વધારે હતા, ખબર નહીં આ યુવાનને વૃદ્ધ થઈ ચૂકેલા આદિત્યમાં શું દેખાતું હતું કે તેમના વ્યક્તિત્વમાં એક અનોખું ચુંબકીય આકર્ષણ અનુભવતા હતા અને આ આકર્ષણને કારણે તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં મોટે ભાગે યુવાનોની તેમની આસપાસ ફક્ત ભેગા જ થતા ન હતા, પરંતુ તેમની સાથે સેવા કર્મમાં લાગી પણ જતા હતા. શરૂઆત આદિત્ય કરતા હતા, જોત જોતામાં યુવાનો તે પૂરી કરી દેતા હતા. આદિત્ય આજે કોડીઓની વસાહતમાં કોડીઓની સેવા કરી રહ્યા હતા. એક કોડીઓને ગળી ગયેલી આંગળીઓ તેને સાફ કરી રહ્યા હતા. તેમાં તેઓ દયા લગાવી રહ્યા હતા અને તેને સમજાવી રહ્યા હતા કે જુઓ, માનવ જીવન અત્યંત દુર્લભ છે, એ બરાબર છે કે કોઈ તમારી સેવા કરે છે, તમે કાંઈ કરી શકતા નથી, પરંતુ તમે ભગવાનનું નામ સ્મરણ તો કરી શકો છો, આસપાસ સારા વિચારોને તો ફેલાવી શકો છો. એક ઓઢી બોલ્યો, બાબા હું અમે એવું કરી શકીએ છીએ, અમે તો અસ્પૃશ્ય છીએ, અછૂત છીએ, કોઈ અમને અડતું સુદ્ધા નહીંથી. સાથોસાથ લોકો અમને ધ્રોણાની નજરે જુએ છે અને જો કોઈ અમારી સેવા કરે છે તો એવું જણાવે છે કે અમે અમારા માટે કેટલું મહાન કાર્ય કર્યું છે અને પોતે કેટલા મહાન છે, આપના જેવું કોઈ નથી, એમ કહેતા કોઢીને આંખમાંથી આંસુ ટપકી પડ્યા હતા. ત્યાં ઉભેલા એક યુવકે તેની આંખોમાં પડી રહેલા આંસુ લૂછ્યા. સેવા કાર્ય પૂરું થયા પછી આદિત્ય ત્યાંથી ચાલી નીકળ્યા. તેમની સાથે કેટલાક યુવાનો પણ હતા. એક યુવકે કહ્યું, બાવા સેવા કરીને કોઈ વ્યક્તિ એવું શા માટે લાગે છે કે મહાન કાર્ય કરી રહ્યા છો અને તો મહાનતાનું પ્રદર્શન શું કામ કરે છે? શું કામ આપની જેમ શાંત ભાવે ચૂપચાપ સેવા કરીને નીકળી જતા નથી? શું ત્યાં ઊભા રહીને પોતાની સેવા કાર્યને ઢંઢેરો પીટે છે? બધા જાણવા માગતા હતા કે આખરે આવું શું કામ છે. આદિત્ય ચાલતા જઈ રહ્યા હતા. તેમણે આજે આખો દિવસ લીંબુ પાણી સિવાય બીજું કાંઈ જ લીધું ન હતું, તેમ છતાં તેમનામાં કોઈ જાણે ક્યાંથી આટલી ઉર્જા ભરેલી હતી. તેમની સાથે ચાલવામાં યુવાનોને ઝડપી પગલાં સાથે ચાલવું પડતું હતું. આદિત્ય ચાલતા આજે બોલ્યા, વાસ્તવમાં આપણે સેવા કાર્યમાં તાપ ત્યાગના અભિમાનને છોડવા માગતા નથી. આ અભિમાનને કારણે જ આપણને લાગે છે કે આપણે કોઈની સેવા કરીને તેના ઉપર ઉપકાર કરી રહ્યા છીએ અને એટલા માટે જેટલી સેવા કરીએ છીએ તેનાથી ક્યાંય વધારે અહંકાર કરીએ છીએ. એ અહંકાર આપણને પ્રદર્શન કરવા માટે વિવશ કરે છે કે આપણે કેટલું કાર્ય કરી રહ્યા છીએ અને આપણે બીજા કરતાં કેટલા શ્રેષ્ઠ છીએ.
જ્યારે સેવા સાધના પોતાને સમાજનું એક અંગ માનીને તેના માટે આપણી જવાબદારી પૂરી કરીએ છીએ. આ કોઈ વધારાનું અનુદાન નથી જે આપણે સમાજને આપીએ છીએ, પરંતુ આપણી ભાવના તો એ છે કે જાણે આપણે કોઈના ઉપર ઉપકાર કરી રહ્યા છીએ. આપણે સેવા માટે સમય, સાધના વગેરેનો વિનિયોગ કરીએ છીએ અને તેને દિશામાં લગાવવાની ક્ષમતા વિકાસ પણ કરીએ છીએ, પરંતુ આપણી નિશ્ચલ ભાવનાઓનો વિકાસ કરવાનો ભૂલી જઈએ છીએ. આ દ્વિતીય વાત કરતાં કરતાં આગળ ચાલી રહ્યા હતા. વાસ્તવમાં તેઓ એક બીજી જગ્યા પર જઈ કેટલાક પંડિતોની સેવા કરવા માગતા હતા. વિતેલા દિવસોમાં તેઓ જ્યાં જઈ શક્યા ન હતા, એટલે આજે ત્યાં શક્ય હોય એટલા જલ્દી પહોંચવા માગતા હતા. એટલા માટે તેમને ચાલવામાં તીવ્રતા હતી. આ દરમિયાન એક યુવકે પૂછ્યું, બાબા, લોકો એમની સેવા કરે છે તેની સાથે બધું જ હોય છે. બાબા એમને ખવડાવે છે જે ભર પેટે ખાઈ ચૂક્યા હોય છે, પરંતુ નિર્ધનોને અને નિર્બળોની સેવા કરવામાં લોકો આગળ શા માટે નથી આવતા? અને આવે છે તો પણ પોતાની સેવાને ઉદારતાના વખાણ કરતા જાય છે, આવું શા માટે? આદિત્ય એ યુવાનની વાત સાંભળીને થોડી વાર મૌન રહ્યા, પછી બોલ્યા, એ જોવાની વાત છે કે આપણા હૃદયમાં જે ભાવ છે અને તેના કારણે સેવા કાર્ય સંભવ બની શકે છે એ કેટલાય પવિત્ર અને કેટલા સાત્વિક છે. આ ભાવ જેટલા પવિત્ર અને પાવન છે એટલા જ ત્રિવ્યતાની સેવા કરી શકાય, અને એના બદલામાં આપણા મનમાં કોઈ કરતાપણાનો ભાવ આવશે નહીં. અર્થાત આપણને એ અનુભવ થશે નહીં કે જે કાંઈ કરવામાં આવી રહ્યું છે તે આપણે કરી રહ્યા છીએ, અને આપણી અંદર અહંકાર પેદા થશે નહીં. જો આવું નથી થતું તો લોકો સેવાના નામે દેવતા બનીને પ્રશંસા અને વાહ વાહી વેચવા માગે છે. તેઓને આ નિમિત્તે જ તેમની સેવા કરે છે. જેને સેવાની જરૂર નથી, આ માત્ર સેવાનો એક દેખાડો છે. એક બીજા યુવકના મનમાં પણ કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. તે પણ કંઈક પૂછવા માગતો હતો. સેવા કાર્ય દરમિયાન જે સમસ્યાઓ આવે છે તેનું સમાધાન મેળવવા તે માગતો હતો. તે બોલ્યો, બાબા, સેવા બહુધા આપણા કરતાં ઓછા સાધનોવાળાથી જ કરવામાં આવે છે, તેનાથી તેમના મનમાં ક્યાંય હીનતા ભાવના તો નહીં આવે? એનું સમાધાન કેવી રીતે કરું? આદિત્ય બોલ્યા, સમાજમાં એક કમજોર અને એક દુર્બળ લોકો હોય છે. જ્યારે આપણે એમ માનીએ છીએ કે તેમના પણ કંઈક અધિકાર છે જે તેમને મળવો જોઈએ, ત્યારે સેવાની સાર્થકતા છે. અન્યથા પ્રાંત દૃષ્ટિકોણનો અહંકાર જ વધશે. અહંકારના કારણે ભેદ ઉત્પન્ન થાય છે અને તેને કેવળ તપ, ત્યાગ અને બલિદાન દ્વારા દૂર કરી શકાય છે. જ્યાં સુધી અંતમાં સજ્જડ સંવેદના નહીં હોય ત્યાં સુધી આમ કરવાનું સંભવ બનશે નહીં. આજે પણ આ નિસ્વાર્થ સેવાની જરૂર છે. આમ તમામ યુવાનોને સમાધાન મળી ચૂક્યું અને એ બધા સેવા કાર્ય હેતુ પોતાના ગંતવ્ય તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય ગુરુદેવ, જય માતાજી, નમસ્કાર.